હેલો દોસ્તો, આજે વાત કરવાના છીએ કે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી 2009 અંતર્ગત આપના બાળકનું આપ જો ફોર્મ ભરવા માગો છો ઘર બેઠા જ ઓનલાઈન આપના મોબાઈલ કે લેપટોપની મદદથી, તો કેવી રીતે ભરીશું, દસ્તાવેજો કયા જોઈશે તથા કેવી રીતે તેના સંભવિત કાર્યક્રમને જાણીશું, આપનું સ્ટેટસ ચેક કરવું છે, બાળકનું એડમિશન થયું કે નથી થયું અને પ્રોસેસ શું છે વગેરે વિશે વિસ્તૃતથી વાત કરવાના છીએ. તો જોડાયેલા રહો વિડીયોમાં. હું છું ડૉક્ટર સ્નેહલ વરસાદ અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડૉક્ટર એસ કુમાર યુટ્યુબ ચેનલને. વાત કરીએ આગળ કે આરટી 2009 અંતર્ગત વર્ષ 2024-25 માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરીશું ઘર બેઠા જ. તો દોસ્તો, અહીં સૌથી પહેલાં આપણે કોઈ પણ ગૂગલ સર્ચ એન્જિનમાં ટાઈપ કરીશું આરટીઈ ગુજરાત. આરટીઈ ગુજરાત ટાઈપ કરતાની સાથે જ આપણને ગૂગલના સર્ચ રિઝલ્ટો કંઈક આ રીતના અહીં જોવા મળે છે. આપ જોઈ શકો છો આરટીઈ ગુજરાત, અહીં ઓનલાઈન એપ્લિકેશન સ્કૂલનું લિસ્ટ આપણે ડાયરેક્ટ જોવું છે તો તે પણ જોઈ શકો છો, ઓનલાઈન એપ્લિકેશન સ્ટેટસ જોઈ શકો છો, ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડે છે તે પણ અહીં ડાયરેક્ટ આપેલી છે. તો પહેલું જ જે છે rte.orpgujarat.com એના ઉપર ક્લિક કરતાં આપણને હોમ પેજ કે કઈ રીતનું જોવા મળે છે. દરેક ડિટેલ કાળજીપૂર્વક વાંચવાની છે. જેમ કે અહીં અગત્યની સૂચના છે કે શૈક્ષણિક વર્ષ 2024-25માં આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તારીખ 14/3/2024થી 26/3/2024ના રાત્રિના 12 કલાક સુધી ભરી શકાશે. સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીની ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ અથવા કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાની પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન એટલે કે લાગુ પડતું હોય ત્યાં જ આ ભરવાનું છે વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. હવે અહીં કોઈ પણ લિંક આપી છે એના ઉપર ક્લિક કરતાં આપણને કંઈક આ રીતનું જોવા મળે છે. જો આપણે ઓલરેડી ફોર્મ ભરી લીધું છે અને આપણે એપ્લિકેશન એડિટ કે પછી જોવા માગો છો તો અહીં આપનો એપ્લિકેશન નંબર તથા જન્મ તારીખ એન્ટર કરી સબમિટ કરશો એટલે ફોર્મ ખુલશે. પરંતુ જો સૌથી પહેલાં નવું ફોર્મ ભરી રહ્યા છો તો નવી એપ્લિકેશન અહીં આપ્યું છે, આપને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરીશ. અહીં નવી એપ્લિકેશન ઉપર આપે ક્લિક કરશો એટલે આવી જશે. જો આપ ભૂલી ગયા છો એપ્લિકેશન નંબર તો એપ્લિકેશન નંબર પણ અહીં શોધવા માટેનું ઓપ્શન આપેલું છે. નવી એપ્લિકેશન ઉપર ક્લિક કરતાં ફોર્મના સ્ટેપ્સ અહીં ઓપન થશે. ફોર્મ એ, ફોર્મ બી, શાળા પસંદગી, અપલોડ ડોક્યુમેન્ટ, કન્ફર્મેશન વગેરે સ્ટેપ્સ અહીં છે. સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ આગળ વધવાનું છે જેવી રીતે આપ ડિટેલ ભરશો. ત્યારબાદ લાસ્ટમાં પ્રિન્ટ એપ્લિકેશન કરવાનું છે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જો આપે બદલવો છે તો તે પણ ઓપ્શન અહીં આપ્યું છે. કંઈ સૌથી પહેલાં બાળકની માહિતી કાળજીપૂર્વક આપણે ભરવાની છે. જેમ કે બાળકનું નામ, વાલી અથવા તો પિતાનું નામ, તેની અટક, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, એની લિંગ એટલે કે જેન્ડર બોય છે કે ગર્લ છે, માતા પિતાની બંનેમાં લાગુ પડતું હોય તો ભરવાની છે. બંનેની માહિતી આપ ભરવા માગો છો તો બંનેની ભરવાની. જો માતા પિતા નથી અને કોઈ વાલીનું આપણે અહીં ડિટેલ ભરવી છે તો તેના ઉપર ટિક કરો. માતાની માહિતી સૌપ્રથમ ભરવાની, જેમાં પ્રથમ નામ, મિડલ નેમ, અટક, માતાનું આધાર નંબર, માતાની શૈક્ષણિક લાયકાત કઈ છે તે અહીં ચૂઝ કરવાની છે, માતાનો વ્યવસાય શું છે તે ચૂઝ કરો. એના પછી પિતાની માહિતી સેમ એ જ રીતે ભરવાની છે, પ્રથમ નામ, મિડલ નામ, અટક, પિતાનો વ્યવસાય શું છે. એના પછી બેંકની માહિતી, અહીં પિતાનો વ્યવસાય કે માતાનો જો આપ નથી કંઈ જોબ કરતા અનએમ્પ્લોઈડ સિલેક્શન કરી શકો છો, ગવર્મેન્ટ સર્વિસ છે તો ગવર્મેન્ટ સર્વિસ કરી શકો છો. બેંકની માહિતીમાં આપ જો બાળકની બેંકની ડિટેલ અવેલેબલ છે તો તેના ઉપર ટિક કરો, નથી તો અહીં પેરેન્ટ કે ગાર્ડિયન ઉપર ટિક કરો અને બંનેની છે તો અહીં બોથ આપ કરી શકો છો. અહીં હું બોથ કરીને બાળકની બેંકની વિગત ઉપર ટિક કરું અથવા તો ચાઇલ્ડ ઉપર જ આપણે ટિક કરીએ તો બેંકનો એકાઉન્ટ નંબર, બાળકનો બેંકનો એકાઉન્ટ નંબર, બેંકનો આઈએફએસસી કોડ, બેંકનું નામ ઓટોમેટિક આવી જશે આઈએફએસસી નાખ્યા પછી. આ દરેક ડિટેલો ભર્યા પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. આટલી ડિટેલ ભર્યા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ એટલે આપણને ફોર્મ બી અહીં ખુલવાનું છે. યાદ રહે કે દરેક ડિટેલ આપણે અહીં કાળજીપૂર્વક ભરવાની છે, કોઈ પણ અહીં ભૂલ આપણાથી ના રહે. મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ જો અવેલેબલ છે તો તે આપ ભરી શકો છો. ફોર્મ બી તો એમાં એડમિશન ડિટેલ અહીં આપણે કરવાની છે. જેમ કે અહીં પ્રવેશ માત્ર ધોરણ 1માં જ છે તો ઓટોમેટિક સિલેક્શન અહીં આવી ગયું છે. માધ્યમ અહીં આપણને સિલેક્શન કરવાનું ઓપ્શન આપેલું છે કે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ, ઓરિયા કે તેલુગુ, આમાંથી કયા માધ્યમમાં આપ એડમિશન લેવા માગો છો તો તે માધ્યમને સિલેક્ટ કરો. એના પછી આપે કયા કયા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે તો અહીં ફોર્મની કેટેગરી આપે પહેલાં તો ચૂઝ કરવાની છે કે ઓર્ફન ચાઇલ્ડ છે,
પ્રોટેક્શનવાળું ચાઇલ્ડ છે, એસસી એસટી છે, બીપીએલવાળું છે, એસસીબીસી ઓબીસી કઈ કેટેગરીમાં આવે છે તે ચૂઝ કરો. પછી સબ કેટેગરી અહીં આપણે સિલેક્શન કરવાની છે. જેમ કે એસસી એસટી ઉપર હું ટિક કરું છું તો અહીં એસસી છે કે એસટી છે તેના ઉપર ટિક કરો. એના પછી આપ રૂરલમાં રહો છો કે અર્બનમાં રહો છો તે આપ અહીં સિલેક્શન કરવાનું છે. એના પછી આપનું જિલ્લો સિલેક્શન કરવાનો છે કે કયા જિલ્લામાં આપ રહો છો. એના પછી ઇન્કમ સર્ટિફિકેટનું આપણે ઇન્ફોર્મેશન અહીં નાખવાની છે. આવકના દાખલામાં જોઈને આપે ભરવાનું છે. દોસ્તો યાદ રહે કે આપનું ઇન્કમ આગળ વાત કરી તેમ ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 આવક મર્યાદા છે અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની આવક મર્યાદા છે. તો એ હિસાબથી આપણે અહીં આવક નાખવાની છે. અને આવકના દાખલાની તારીખ આપના આવકના ઇન્કમ સર્ટિફિકેટમાં ઓલરેડી છાપેલું હોય છે તેમાંથી જોઈ આપણે અહીં ભરવાનું છે. અને શું આપ પાન કાર્ડ ધરાવો છો તો અહીં યસ અથવા તો નો કરવાનું છે. જો નો કરશો તો આપે આગળ વાત કરી તેમ કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અહીં અપલોડ કરવાનું રહેશે. જે વેબસાઇટ ઉપર હોમ પેજ ઉપર ઓલરેડી આપેલું છે તેનું ફોર્મેટ તો ત્યાંથી આપ મેળવી લેશો. જો પાન કાર્ડ ધરાવો છો તો યસ કરો અને પાન કાર્ડની ડિટેલ અહીં ફિલ કરો. તો અહીં હું યસ કરી પાન કાર્ડની ડિટેલ બધી ફિલ કરું છું. એના પછી એડ્રેસ અહીં આપે ફિલ કરવાનું છે. આપનું જે એડ્રેસ છે, ઘરનું જે હાલનું એડ્રેસ છે તે એડ્રેસ અહીં આપે કરવાનું છે. જેમ કે ઘર નંબર, શેરીનું નામ, વિસ્તાર કયો છે, લેન્ડમાર્ક કયું છે એટલે કે સીમાચિહ્ન કયું છે, પિનકોડ કયો છે, તાલુકો, ગામ, વોર્ડ કયું છે. અને અહીં આપે ગૂગલ લોકેશન આપના ઘરનું, આપના જો મોબાઈલથી કરો છો ગૂગલ લોકેશન ઓન કરશો એટલે ઓટોમેટિક અહીં આપનું લોકેશન ટ્રેસ થશે. લેપટોપથી કરો છો તો પણ આ વસ્તુ થઈ શકે છે. તો તે ગૂગલ લોકેશનનું અહીં અક્ષાંશ અને રેખાંશ અહીં ઓટોમેટિક સિલેક્શન આવશે. જે લોકેશનનું સેટેલાઇટ મોડ અને મેપ અહીં આપેલો છે તે મેપમાંથી આપનું ઘર ચૂઝ કરો. એટલે આપના નિયર બાય રેડિયસમાં 6-7 કિલોમીટરમાં જે શાળાઓ આરટીઈ અંતર્ગત આવે છે તે દરેક અહીં ઓટોમેટિક આપણને શો થશે. અહીં એ કર્યા પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. આ ડિટેલ કાળજીપૂર્વક ભરવાની છે. અહીં એપ્લિકેશન ડિટેલ સેવ્ડ સક્સેસફુલી એવો મેસેજ આવશે અને આપણો એપ્લિકેશન નંબર અહીં જનરેટ થઈને આવી જશે. આને એક ફોટો પાડી રાખવો અથવા તો પછી આને એક કાગળમાં લખી રાખવું જેથી કરીને આગળ આપણે ફોર્મ ભરવામાં મદદરૂપ થઈ શકે. દોસ્તો અહીં હું સ્ક્રીનશોટ એક લઈ લઉં છું આનો અને ત્યાર પછી આગળનું આપણે પ્રોસેસર કરીએ. નેક્સ્ટ સ્ટેપ કરતાં અહીં શાળાની માહિતી આપણે પસંદગી કરવાની છે. તો અહીં ડાયસ કોડ આપી નાખવાનો છે એટલે ડાયસ કોડની મદદથી સર્ચ ઉપર ટિક કરશો એટલે નજીકની આપણે જે પણ સ્કૂલ છે ડાયસ નંબર પ્રમાણે તે આપણને નીચે શો થશે. તેને આપણે અગ્રતાક્રમ આપવાનું છે. યાદ રહે કે જેટલી મેક્સિમમ સિલેક્શન આપ આપશો, મિનિમમ 4, 5, 6, 10 આનો મેક્સિમમનો કોઈ જ ક્રાઇટેરિયા ફિક્સ નથી. આપ ગમે તેટલી સ્કૂલો અહીં સિલેક્ટ કરી શકો છો. તો જેમ બને તેમ વધારે શાળાઓ અહીં એન્ટર કરવી જેથી કરીને આપના બાળકનું એડમિશનની કન્ફર્મેશન મળવાની શક્યતાઓ વધી શકે. જો ઓછી ભરશો, આપ 1 કે 2 જ ભરશો તો બની શકે કે આપનું એ 2 શાળાઓમાં જો એડમિશન નથી મળી શકતું તો આપનું ફોર્મ કે આપના બાળકને એડમિશન નહીં મળે. હવે જો આપણે આરટીઈની શાળાઓ કઈ કઈ છે એ જાણવું છે તો એક આપને ફટાફટ બતાવી દઉં. તો આરટીઈ સર્ચ કરતાં અહીં શાળાઓ અહીં આપી છે. શાળાઓ ઉપરની લિંક ઉપર ટિક કરીએ એટલે આપણને દરેક શાળાઓ જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ કે વોર્ડ વાઇઝ અહીં આપેલી જ છે. કે આપ ડાયસ નંબરથી શાળાને સર્ચ કરવા માગો છો, જો આપની પાસે ડાયસ નંબર બધાના અવેલેબલ છે તો તેનાથી પણ સર્ચ કરીને આપ એ શાળાઓનું લિસ્ટ લઈ શકો છો. એ કાગળમાં લખી રાખો કે મારા બાળકને કયા કયા શાળાઓમાં અગ્રતાક્રમથી આપણે એડમિશન કરાવવાનું છે તે અગ્રતાક્રમ પ્રમાણેનું શાળાઓ સિલેક્શન કરવાની છે. શાળાઓ સિલેક્શન થઈ ગઈ એના પછી નેક્સ્ટ સ્ટેપ ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીં અપલોડ ડોક્યુમેન્ટ આપ્યું છે. અપલોડ ડોક્યુમેન્ટમાં કયા કયા દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે તો આપની જે કેટેગરી શરૂઆતમાં આપણે ચૂઝ કરી છે તે પ્રમાણે અહીં ઓલરેડી આપેલું છે. જેમ કે ફોટો, એડ્રેસ પ્રૂફ, પેરેન્ટનું કાસ્ટ સર્ટિફિકેટ, ફાધર મધરનું કાસ્ટ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ, અહીં પેરેન્ટનું ગાર્ડિયનની સાઇન અહીં અપલોડ કરવાની છે. સેલ્ફ ડિક્લેરેશન, જો આપણે પાન કાર્ડ નથી સિલેક્શન કર્યું તો સેલ્ફ ડિક્લેરેશન પણ અપલોડ કરવાનું છે. યાદ રહે કે દરેક અસલ ડોક્યુમેન્ટનો ફોટો ઝાંખો અથવા તો વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ નથી કરવાના. આપ કેમ સ્કેનરમાં કરી શકો છો અપલોડ તેને, અથવા તો આપની પાસે જો સ્કેનર અવેલેબલ છે તો તેનું આપ અહીં રિઝલ્ટ સારું રહેશે. અહીં ડોક્યુમેન્ટની સાઇઝ 450 KB વધારે હોવી જોઈએ નહીં. અને જો આપ 1 કરતાં વધારે ડોક્યુમેન્ટ છે તો એને PDF બનાવી શકો છો, પરંતુ તેની સાઇઝ 5 MBથી વધારે નથી રાખવાની. ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ફોર્મેટ્સ અહીં જણાવેલા છે, જેમ કે JPG, JPEG, PNG અને PDF. આટલા જ ફોર્મેટમાં આપ અપલોડ કરી શકો છો. 1 બાય 1 અહીં આપે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. નીચે આપણે સિલેક્શન જોઈએ લિસ્ટ. તો ફોટા ઉપર આપણે સિલેક્શન
સિલેક્શન કરીએ. એક ડેમોન્સ્ટ્રેશન આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. પછી ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી આપનો ફોટો જે તે ફાઇલ કે ફોલ્ડરમાં પડ્યો હોય ત્યાંથી સિલેક્ટ કરો. જેમ કે અહીં સિલેક્ટ કરું છું એક કોઈ પણ ફોટો. ફોટો સિલેક્ટ કર્યા પછી અપલોડ ઉપર અહીં ક્લિક કરવાનું છે. અહીં હું અપલોડ ઉપર ક્લિક કરીશ એટલે જે મારું ફોટોવાળું ઓપ્શન છે લિસ્ટમાંથી જતું રહેશે, મતલબ તેને આપ સિલેક્શન પછી નથી કરી શકતા. અને નીચેની સાઈડ આપણને એવ ટાઇટલ બતાવશે, એના પછી એડ્રેસ પ્રૂફ. આ જ રીતે વન બાય વન દરેક ડોક્યુમેન્ટને અપલોડ કરવાના છે. અપલોડ થયા પછી જો આપનું દસ્તાવેજ બરાબર અપલોડ થયું કે નહીં તે જોવું છે તો વ્યૂ આંખનું એક સિમ્બોલ આપ્યું છે, વ્યૂ ઉપર ટિક કરશો એટલે તે ડોક્યુમેન્ટ આપણને શો થશે. જો તમે તેને કાઢવા માગો છો, સારું નથી સ્કેનિંગ થયું કે અપલોડ ખોટું થઈ ગયું છે, તો અહીં ડિલીટનો ઓપ્શન આપણને મળે છે. અહીં આપ ડિલીટ કરી શકો છો. અને એના પછી બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. આ લાસ્ટ સ્ટેપ છે દોસ્તો. અહીં આના પછી આપે આપનું જે ફોર્મ છે તેને કન્ફર્મ કરવાનું છે. જો આપને ક્યાંય ભૂલ લાગે છે તો આપ બેક જઈ શકો છો આ સ્ટેપમાં અને આપ એડિટ કરી શકો છો. કન્ફર્મ અહીં ક્લિક કર્યા પછી આપ તેમાં સુધારો વધારો કરી શકશો નહીં. કન્ફર્મ કર્યા બાદ આપનું નેક્સ્ટ સ્ટેપ છે પ્રિન્ટ અરજી. પ્રિન્ટ ઉપર ક્લિક કરીને આપ આપની અરજીને પ્રિન્ટ કરી લો. યાદ રહે કે અરજીને ક્યાંય જમા કરાવવા જવાની જરૂર નથી, આપની પાસે જ ખાલી રાખવાની છે આપની માહિતી માટે. અને ત્યારબાદ જો આપનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલવા માગો છો તો તેનું લાસ્ટ ઓપ્શન છે, તો આપ બદલી શકો છો અહીંથી. તો દોસ્તો, આજે આપણે વાત કરી કે RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત આપના બાળકનું એડમિશન આપ મેળવવા માગો છો તો કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરીશું, દસ્તાવેજો કેવી રીતે અપલોડ કરીશું વગેરે વિશે વિસ્તૃતમાં વાત કરી. આવા જ ઉપયોગી વિડીયોઝ મારી ચેનલમાં અપલોડ થઈ રહ્યા છે. જો હજુ સુધી આપણે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, બેલ આઇકોનને નથી દબાવ્યો, તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બેલ આઇકોન દબાવો, જેથી કરીને આવા જ ઉપયોગી દરેક નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં મળશે આપને. જો આ વિડીયોમાં ક્યાંય પણ આપને સમજ નથી પડી કે આપને કોઈ મૂંઝવતા પ્રશ્નો છે તો આપ મારા વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો, તો તેનું સોલ્યુશન લાવવાની આપણે કોશિશ કરીશું. મળીશું આવા જ કોઈક ઉપયોગી નવા વિડીયો સાથે આવતા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.